રાજપીપળામાં ભાજપમાંથી છૂટા પડેલા અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવાની જંગી જાહેરસભા અને રેલી યોજાઈ હતી, જેમાં તેમણે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. નાંદોદ વિધાનસભાની ચૂંટણી ઉપર ભાજપ અને ભાજપમાંથી છૂટા થયેલા બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય અપક્ષ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ ફેલાઈ રહ્યો છે ત્યારે બંને પક્ષ ટક્કર ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ભાજપના સત્તાવાર ઉમેદવારો મુટ્ટા રાજપીપરા અને ડેડિયાપાડામાં બે વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર અર્થે આવી ચૂક્યા છે. રાજપીપરામાં અમિત શાહનો જંગી રોડ શો પણ યોજાઈ ગયો ત્યારે આજે ચૂંટણી હવે માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજપીપરામાં અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવાએ જંગી રેલી કાઢી એમને પણ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને દોલત બજારમાં જંગી જાહેર સભા પણ યોજી હતી. સભામાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અને નારાજ થયેલા મોટાભાગના આગેવાનો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, પૂર્વ ભાજપા જિલ્લા પ્રમુખ, સહકારી આગેવાનો, મહિલા આગેવાનો, ગામના આગેવાનો, નેતાઓ મંચ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષદ વસાવાએ જનમેદનીને ભાજપના પક્ષનું કે કોઈ પણ નેતાનું નામ લીધા વગર નર્મદા ભાજપ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજપીપરાએ એક ઇતિહાસ રચ્યો છે. નાંદોદ બેઠક ઉપર આજ દિન સુધી કોઈ બે વખત જીત્યું નથી. હું બે વખત જીત્યો છું અને અપક્ષ ઉમેદવાર વખતે ત્રીજી વખત જીતીને નવો ઇતિહાસ રચીશ. રાજપીપરામાં એક નવો ઇતિહાસ બનવાનો છે અને આ રણભૂમિમાં મેં યુદ્ધનો રણસિંગો ફૂંકી દીધું છે અને વિજય નિશ્ચિત છે. અમે પણ પત્તાઓની રાહ જોતા હતા, કોણ કેવું પત્તું ફેંકે છે અમે એનો જવાબ આપીશું. તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે થ્રી ફેઝ લાઈનો હવે સિંગલ ફેઝ પર આવી ગઈ છે. આજની જાહેર સભાનો પાવર જોઈને એમનો પાવર આજ્ઞા દેવો જેવો થઈ ગયો છે. અમે પૈસા કમાવાવાળા લોકો નથી, અમે જુઠ્ઠું બોલનારા વ્યક્તિ નથી, અમે લોકોની જોડે હૃદયથી હૃદય મિલાવીને ચાલનારા લોકો છીએ. મેં મારા 10 વર્ષના શાસનમાં કરેલા કામો યાદ કરાવતા જણાવ્યું હતું કે 70થી વધુ ગામોને જોડતા રસ્તાઓ બનાવ્યા છે. તેમણે ઇજનેરી કોલેજ, કૃષિ અને ડિપ્લોમા કોલેજ અને મેડિકલ કોલેજનું પણ મેં માંગણી કરી હતી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીમાં રહીને મેં ઘણું બધું સહન કર્યું છે. 5 રેલી પૈકી યાત્રાનું નામ લીધા વિના જણાવ્યું કે યાત્રાની આગેવાની મેં લીધી હતી. યાત્રા મારી હતી, વોટર્સ અમારા હતા અને માન સન્માન બીજાનું થયું અને નોટોવાળા જોર કરે એ કેમ ચાલે. અમારી લડાઈ સાચા અને જૂઠા લોકોની સામે છે, જે લોકોએ ખોટા કામ કર્યા છે અને જે લોકોએ પાર્ટીને ગેરમાર્ગે દોર્યા છે એવા લોકોને કુદરત પણ માફ નહીં કરે, આવા લોકોને અમારા કાર્યકર્તાઓ પણ માફ નહીં કરે. તેમણે કહ્યું હતું કે ક ગયો તો બીજો ક આવ્યો છે, લોકો એમની જોડે ફરે છે, એ લોકો પણ અમને મત આપવાના છે. ભાજપના ઉમેદવાર સામે કટાક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની ડિપોઝિટ તો નહીં જાય પણ ભવિષ્યમાં ફરીવાર આવા કપ રકાબીવાળા આવતા રહેશે તો ડિપોઝિટ ચોક્કસ જશે. ભાજપના આગેવાનોને સસ્પેન્ડ કર્યા તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સસ્પેન્ડ કરવાથી કંઈ થવાનું નથી, ખરેખર તો પહેલા એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. હવે છેલ્લા 2-3 દિવસોમાં નોટોવાળા તમારી પાસે આવશે તો નોટો લઈ લેજો પણ વોટ અમને આપજો, કારણ કે એ લોકો ફરી 5 વર્ષે દેખાવાના નથી. તેમણે પાર્ટીના આગેવાનો હર્ષદ વસાવાનો ડીએનએ કરવાનો ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો કે જેથી કોણ સાચું કોણ ખોટું છે તે લોકોને ખબર પડી જાય. હવે અમે કપ રકાબીને લઈને આવ્યા છીએ તો ચા પીને લાગી જવાના છીએ. હજુ અમને ઘણા બધા કારસ્તાનો, જે કારસ્તાનો હર્ષદ વસાવા ખુલ્લી ચૂંટણી પછી ખુલ્લા પાડશે એવી ચીમકી પણ આપી હતી. તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક ચાવારા ગુજરાતમાંથી દિલ્હી ગયા તો હવે બીજો ચાવારો પણ નર્મદામાંથી ગાંધીનગર જશે. શિયાળામાં કડક અને મસાલાવાળી ચા બનવાની છે. આપણે 10 વર્ષથી આ વિસ્તારમાં રૂંધાયેલા વિકાસના કામો કરવાનો સંકલ્પ પણ કર્યો હતો. પરિણામ તરફેણમાં આવે તો આવે અને ટાઈ પડે તો પણ મારે મિનિસ્ટર પણ બનવું નથી. મારા વિસ્તારના આગેવાનો અને ટીમ કહેશે કે તમે વિરોધમાં બેસો તો હું વિરોધમાં બેસીશ, તમે સરકારમાં બેસો તો હું સરકારમાં બેસીશ, હું કોઈ પણ નિર્ણય મારી ટીમને પૂછ્યા વગર લઈશ નહીં અને તેમની સાથે રહીશ અને પ્રજાની સાથે રહીશ, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપરા. દોલત બજારમાં
અમારી ઉમેદવારી અપક્ષ તરીકે કપ રકાબીના નિશાન પર જ્યારે રાજપીપળા વિધાનસભાની અંદર ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે અમે શરૂઆતથી લઈને ગામે ગામ જઈને લોકસંપર્ક કરીને અમે ગામજનોને એ દિવસે નિમંત્રણ પણ પાઠવીને આવ્યા હતા કે તમે 28મી તારીખે સાંજના 5 વાગે અમે દોલત બજારની અંદર સભા કરવાના છે અને 3 વાગે પહેલાં એક રેલી સ્વરૂપે જઈને ત્યાં દોલત બજારમાં જઈશું આ પ્રકારનું નિમંત્રણ મેં આપ્યું હતું અને મને આજે ખુશી અને ગૌરવ એટલા માટે છે કે મારું એક નાનું નિમંત્રણને માન આપીને આજે હજારોની સંખ્યામાં જે અમારા સમર્થકો અહીંયા આવ્યા અમારા નગરજનો પણ જોડાયા જેનાથી અમારા તમામ નગરજનોએ જે અમને એમણે હૂંફ આપી એમને અમને આશીર્વાદ આપ્યા એમણે અમને ઉર્જા આપી એ જ બતાવે છે કે તારીખ 1 ડિસેમ્બરના દિવસે જંગી બહુમતીથી મતદાન થવાનું છે અને એના અંદર ભવ્ય વિજય કપ રકાબી નિશાનનો થવાનો છે એ નિશ્ચિત છે ત્યારે હું આપ સૌને પણ આહવાન કરું છું કે નર્મદા જિલ્લામાં નાદોદ વિધાનસભાની સીટ એ અપક્ષના ભાડે ભવ્ય વિજય શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે ભોજનના શોખીનો અને સ્વાદપ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે જેવી કે ચીઝ પનીર ગોટારો કાજુ લસણિયા વઢવાણી ભરેલા મરચાનું શાક ચીઝ ગાર્લિક ચટપટી રોટલી મેથી પાપડનું શાક સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો ભરેલા શાકનો ગોટારો કાઠિયાવાડી ગ્રીન ગુજરાત ચીઝ પરોઠા ચીઝ આચારી ખીચડી ભાખરી પીઝા રૂમાલી પરોઠા ખાચ્યા મસાલા પાપડ કાઠિયાવાડી સિઝલર અમદાવાદ બરોડા સુરત અંકલેશ્વર ભરૂચ કાઠિયાવાડી સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળી રહેશે લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ 50થી વધુ વાનગીઓ હાજર સુપર ફાસ્ટ સર્વિસ કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા રીંગણનું ભરતું સુરતી લીલીસમ ઊંધિયું ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા ભરેલા રીંગણના રવૈયા સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી કાઠિયાવાડી લસણનું શાક કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી મકાઈ ટામેટાનું શાક લીલા શાકભાજી મિક્સ દેશી નાની ભરેલી ડુંગળીનું શાક દેશી શાક ડુંગળી બટાકા નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો ગામઠી લીલી ડુંગળીવાળી સેવ ચણા મસાલા તુરિયા પાનાનું શાક થેપલા ભાખરી પરોઠા ઉપરાંત આપણા બાળકો મિત્રો સગા સંબંધીના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે સાદી રોટલી ઘીવારી રોટલી ઘીવારો બાજરીનો રોટલો લસણીયો રોટલો મકાઈનો રોટલો જુવારનો રોટલો આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીઝ બટર મસાલા
સ્પેશિયલ ચીઝ સેવ ડુંગરી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીઝ લીલી ડુંગરી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો. સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે આંટ પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.